અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી. બનાસકાંઠામાં જીઆરડી ભરતી માટે હજારો ઉમેદવારો ઉમટી પડ્યા. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર પર ભરતી પ્રક્રિયા થઈ રહી છે. ગ્રામીણ વિસ્તારથી ભરતી માટે હજારો ઉમેદવારો ઉમટ્યા છે. 600ની જગ્યા માટે હજારો ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માટે ઉમટી પડ્યા છે. ઉમેદવારોએ ધક્કા મુક્કી પણ કરી છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો. આ દ્રશ્યો કોઈ સમારોહના નથી, પરંતુ ભરતી પ્રક્રિયામાં જે ઉમેદવારો આવ્યા છે તેના દ્રશ્યો છે. ભીડ એટલી બધી છે, અવ્યવસ્થા પણ એટલી બધી છે, જેના કારણે ઉમેદવારો ધક્કા મુક્કી કરી રહ્યા છે એકબીજાની સાથે. જીઆરડી ભરતીની પ્રક્રિયા યોજાઈ છે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર પર, અને ત્યાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. લગભગ હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. ભરતી માત્ર 600 લોકોની થવાની છે, 600 જગ્યા માટે થવાની છે, પરંતુ ઉમેદવારી નોંધાવવા માટે, આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. આ તસવીરો જ કહી આપે છે કે કેટલી મોટી સંખ્યામાં લોકોને નોકરીની જરૂરિયાત છે, અને જીઆરડી જવાનની ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પોતે સિલેક્ટ થઈ જાય એ આશાથી હજારોની સંખ્યામાં ઉમેદવારો અહીં આવી પહોંચ્યા છે. ગ્રામીણ વિસ્તારથી ઘણા બધા ઉમેદવારો પહોંચ્યા છે. જગ્યા માત્ર 600ની છે, પરંતુ સામે જે એપ્લિકન્ટ્સ છે એ હજારોની સંખ્યામાં છે. તો ભરતી પ્રક્રિયામાં ધક્કા મુક્કી પણ થઈ રહી છે. પોલીસ પણ જે ઉમેદવારો છે તેઓ પર લાઠી ચલાવતી પણ જોવા મળી રહી છે. એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે ઉમેદવારો અહીં આવ્યા છે એટલી ભીડભાડ છે, એટલી ધક્કા મુક્કી છે કે પોલીસે આ ભીડને કંટ્રોલ કરવા માટે, ઉમેદવારોને કંટ્રોલમાં લેવા માટે લાઠી પણ વરસાવી પડી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. ભરતી માટેની આ ભીડ ઘણું બધું કહી જાય છે. ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. લેવાના માત્ર 600 લોકો છે, પરંતુ ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા છે હજારોની સંખ્યામાં લોકો. અંદર ચાલી રહી છે પરીક્ષા, જે પરીક્ષાના નિયમો છે એ પ્રમાણે ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી રહી છે, અને બહાર આ તમામ ઉમેદવારો એક આશા લઈને આવ્યા છે, પોતે સિલેક્ટ થઈ જાય એ આશાથી હજારોની સંખ્યામાં લોકો પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી પહોંચ્યા છે. હેડક્વાર્ટરની બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ ભીડના દ્રશ્યો અને આ ધક્કા મુક્કી ઘણું બધું કહી જાય છે. હજારોની સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. લોકોને ક્યાંક આશા છે, લોકોમાં એક આશાનું કિરણ છે આ જીઆરડીની ભરતી. પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચશે તેની કદાચ અહીંના તંત્રને પણ નહોતી ખબર, અને તેથી જ આ અવ્યવસ્થા પણ સર્જાઈ છે. અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું કોરોનાની ગાઈડલાઈનનું અહીં પાલન થાય છે કે નહીં? સ્થળ પર ઉમેદવારોની માટે શું કોઈ વ્યવસ્થા નહોતી કરવામાં આવી? આવી ધક્કા મૂકીની નોબત શા માટે આવી ગઈ? શું આવા લોકો કાયદાના રક્ષકો બનશે? મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચી ગયા છે, 600 લોકો લેવાના છે, અને તેની સામે આવ્યા છે હજારોની સંખ્યામાં લોકો. કોઈ વ્યવસ્થા ન હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જે રીતે પરિસ્થિતિ અહીં વણસી રહી છે એટલી બધી સંખ્યામાં લોકો આવ્યા છે કે તેને કાબૂમાં લેવા માટે, પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસ લાઠી ચલાવતી પણ જોવા મળી. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, એક તરફ અંદર પરીક્ષા ચાલી રહી છે અને બીજી તરફ બહાર ઉમેદવારો પર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે. સંવાદદાતા આનંદ જયસ્વાલ જોડાઈ ગયા છે અમારી સાથે. આનંદ, મોટી સંખ્યામાં ભરતી માટે ઉમેદવારો આવી પહોંચ્યા છે, શું કોઈ વ્યવસ્થા નહોતી કરવામાં આવી ઉમેદવારોની માટે? જી પ્રિયંકા, ચોક્કસ જણાવી દઉં કે બનાસકાંઠાના પાલનપુર હેડક્વાર્ટરની આ ઘટના છે કે જે આજે બનાસકાંઠા જિલ્લામાં 600 જીઆરડી ઉમેદવારો માટેની આજે ભરતી પ્રક્રિયા હાથ ધરાવવાની હતી, તે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લામાંથી હજારો અરજદારો આજે પાલનપુર હેડક્વાર્ટર ખાતે ઉમટી પડ્યા હતા. જેમાં આજે જે 600 જે જવાનોને જે ભરતી કરવાની હતી તેમાં શારીરિક કસોટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાવી હતી, પરંતુ ત્યાં અવ્યવસ્થાના કારણે હજારો જે અરજદારો જે ઉમટી પડ્યા તેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી, અને ક્યાંક અવ્યવસ્થાના ભાગરૂપે આજે અરજદારો તો તેમાં ધક્કા મૂકી સર્જાઈ હતી. આપ જોઈ શકો છો જે દર્શો દેખાય છે તે બનાસકાંઠા જિલ્લાના પોલીસ હેડક્વાર્ટરના છે, અને ત્યાં હજારો ઉમેદવારો ઉમટી પડતા આજે અવ્યવસ્થા સર્જાઈ હતી. તેના પરથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં કેટલી બેરોજગારી છે. માત્ર 600 ભરતી ઉમેદવારોની જે ભરતી કરવાની હતી જીઆરડી જવાનોની, તેની સામે હજારો ઉમેદવારો ઉમટી પડ્યા છે. બિલકુલ, અને લાઠીઓ પણ વરસાવવામાં આવી રહી છે ભીડને કાબૂમાં લેવા માટે. હજુ પણ વ્યવસ્થા ન કરવામાં આવી આટલા લોકો આવી ગયા પછી પણ?
જી ચોક્કસ પ્રિયંકા, સવારથી જ પોલીસે પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થા સર્જાતા આજે ધક્કા મૂકી સર્જાય છે. પોલીસે લાઠી ધરાવવાનો પ્રયાસ કર્યો છે, ક્યાંક એવા દ્રશ્યો દેખાય છે, પરંતુ લાઠીચાર્જ નથી કર્યો, લાઠી ધરાવવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે આજે અરજદારો જે છે સાથ બેસી રહ્યા, પરંતુ હજારો જે ઉમેદવારો ઉમટી પડ્યા હતા તેના કારણે અવ્યવસ્થા સર્જાય છે, ધક્કા મૂકીના દ્રશ્યો જોવા મળ્યા છે. જી જી બિલકુલ, આભાર આપનો આનંદ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો પાલનપુર પોલીસ હેડક્વાર્ટર પર ભરતીની પ્રક્રિયા થઈ રહી છે, પરંતુ લોકો જે સંખ્યામાં ઉમટી પડ્યા છે તે ઘણું બધું કહી રહ્યા છે. લોકોમાં જે ડેસ્પરસી છે, લોકોમાં જે અનએમ્પ્લોયમેન્ટ છે તે અહીં સીધે સીધું જોવા મળી રહ્યું છે, અને તેથી જ માત્ર 600 લોકોની જગ્યાની સામે આવ્યા છે હજારોની સંખ્યામાં ઉમેદવારો. તો સામે તંત્ર પણ ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે આ લોકો માટે પૂરતી વ્યવસ્થા કરવા માટે, લોકોને ડરાવવા માટે લાઠી પણ બતાવવામાં આવી રહી છે. આગળ વધીએ. કોરોનાના નવા વેરિયન્ટની દહેશત, દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીએ બેઠક બોલાવી, રસીકરણ અને કોરોનાના કેસ અંગે સમીક્ષા કરવામાં આવી. પીએમ મોદીએ વર્ચ્યુઅલી બેઠક કરી. જે રીતે નવો વેરિયન્ટ સામે આવ્યો છે અને સાઉથ આફ્રિકામાં જે રીતે આ નવા વેરિયન્ટે હાહાકાર મચાવી દીધો છે, તેને લઈને સતર્કતાના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું, જેમાં કોરોનાના રસીકરણ અને કેસને લઈને સમીક્ષા કરવામાં આવી. વર્ચ્યુઅલ બેઠક કરીને પરિસ્થિતિ જાણવામાં આવી, સાથે રસીકરણ અને કોરોનાના કેસને લઈને હાલ શું સ્થિતિ છે તે બાબતને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે જે નવો વેરિયન્ટ છે તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન નામ આપવામાં આવ્યું છે. ઘણો ઘાતક છે, ઝડપથી ફેલાય છે અને સાઉથ આફ્રિકાના ઘણા બધા વિસ્તારોમાં આ વેરિયન્ટે હાહાકાર અને તબાહી મચાવી છે. ઇમરજન્સી ડિક્લેર કરવી પડે તેવી પરિસ્થિતિ ત્યાંના લોકોની વચ્ચે પ્રવર્તી રહી છે. ખૂબ જ ખરાબ માહોલ થઈ ગયો છે અને તેથી જ ન માત્ર સાઉથ આફ્રિકા પરંતુ આસપાસના જે અન્ય દેશો છે, અન્ય વિસ્તારો છે, ત્યાં પણ આ નવા વેરિયન્ટને લઈને દહેશત વ્યાપી ગઈ છે. સુરતના પાંડેસરાની મિલમાં ભીષણ આગ જે લાગી હતી તે કાબૂમાં આવી ગઈ છે. પાંડેસરા જીઆઈડીસીમાં રાણી સતી મિલ આવેલી છે, જેમાં આગ લાગી ગઈ હતી. 7 ફાયર સ્ટેશનની 14થી વધુ ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે. મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 200થી વધુ કર્મચારીઓ મિલની બહાર દોડી આવ્યા હતા. હાલ આ મામલે કોઈ એવા સમાચાર સામે નથી આવ્યા કે કોઈ જાનહાની થઈ હોય, પરંતુ એવા ચોક્કસ છે કે આગ લાગતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ગણતરીના કલાકોમાં જ આગે એટલી તબાહી કરી કે કરોડો રૂપિયાનું નુકસાન થયું. કાપડ બનાવતી આ ફેક્ટરી જેની અંદર એકાએક આગ લાગી ગઈ હતી, 200 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, તમામે તમામ બહાર દોડી આવ્યા હતા. આસપાસથી 7 ફાયર ફાઈટરની 14 જેટલી ટીમો રવાના થઈ હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી રાણી સતી મિલમાં આજે સવારના સમયે અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ લઈ લીધું કે મિલના પહેલા માળે કે જ્યાં ગ્રે કાપડનો સ્ટોક હોય છે ત્યાં આગળ આગ પહોંચી ગઈ હતી. ગ્રે કાપડ એટલે કે પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું આ કપડું હોવાને લઈને આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. 7 જેટલા ફાયર સ્ટેશનની 14 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને આગ લાગતાની સાથે મિલમાં કામ કરતા 200 જેટલા કર્મચારીઓ મિલની બહાર દોડી ગયા હતા. સમગ્ર વિસ્તારમાં પડાતપડીનો માહોલ સર્જાયો હતો. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે ગ્રે કાપડનું ગોડાઉન છે તેમાં હજુ પણ આગ ભભૂકી રહી છે. ત્યારે ફાયર વિભાગ ચત્રો 2 બાજુથી પાણીનો મારો કરી આગને કંટ્રોલ કરવામાં પ્રયાસ કરી રહ્યા છે. ઉપરના ભાગમાં જવું અશક્ય છે ત્યારે ફાયર વિભાગ દ્વારા સીડીની મદદથી કહી શકાય ગોડાઉનમાં જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે રીતે આગ લાગી હતી, કારણ કે સુરતમાં જ્યારે જ્યારે મિલોમાં આગ લાગે છે ત્યારે કહી શકાય છે કે મેજર કોલ ડિક્લેર કરવામાં આવતો હોય છે. ત્યારે મેજર કોલ તો ડિક્લેર નથી કર્યો, પણ મેજર કોલ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આખા સુરત શહેરના 50 કરતાં વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર પહોંચી અને કલાકોની જહેમતથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કચ્છ પાસે દરિયામાં 2 મોટા જહાજોની વચ્ચે ટક્કર થઈ. એમવી એવિએટર અને એમવી ક્રેઝ વચ્ચે ટક્કર થઈ. ઓખાથી 10 નોટિકલ માઇલ દૂર જહાજોની વચ્ચે ટક્કર થઈ. કોસ્ટગાર્ડના 2 શીપ બચાવ માટે પહોંચ્યા. જહાજોમાંથી ઓઇલ લીક ન થાય તે માટે કોસ્ટગાર્ડ કવાયત હાથ ધર્યું છે. કોસ્ટગાર્ડની ટીમ સતત નજર રાખી રહી છે. હાલમાં કોસ્ટગાર્ડનું વધુ એક શીપ મદદ માટે રવાના થયું છે. બંને જહાજમાં સવાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.
કોસ્ટગાર્ડે જે બચાવ કામગીરી શરૂ કરી છે તે યથાવત છે. જો કે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે દરિયામાં ઓઇલ લીક ન થાય અને એના માટે પણ કવાયત હાથ ધરાઈ છે. केंद्रीय गृहमंत्री अमित शाह बे दिवस गुजरात प्रवासे छे. आज बपोरे 3 कलाके तेओ अमदावाद पहोंचशे. अमित शाह सांजे पारिवारिक प्रसंग में हाजरी आपशे अने आवतीकाले तेओ अमूलना नवा मेगा मिल्क पाउडर प्लांट नू उद्घाटन करशे. नवा पैकेजिंग फिल्म प्लांट नू पण तेओ उद्घाटन करशे. अमदावाद शहर भाजप कारोबारी बैठक निकोल में शहर भाजपनी कारोबारी बैठक शहर अध्यक्ष अमित शाह की अध्यक्षता में बैठक मळशे. प्रदेश संगठन महामंत्री रत्नाकरजी मार्गदर्शन आपशे. प्रदेश महामंत्री शहर प्रभारी प्रदीपसिंह वाघेला पण हाजर रहेवाना छे. मंत्री ऋषिकेश पटेल पण सभ्योने मार्गदर्शन आपशे. बैठक में चूंटणी लक्षी एजेंडाओ पर चर्चा थई. भारतीय जनता पार्टी की परंपरा रही छे राष्ट्रीय चिंतन अने राष्ट्रीय कारोबारी द्वारा जे चिंतन थयु होय ते मंडल लेवल सुधी अने सामान्य कार्यकर्ताओ सुधी पहोंचाड़वा माटे प्रमुखश्रीए कह्युं तेम प्रदेश कारोबारी जिल्ला कारोबारी शहेरनुं मोटुं कार्यक्षेत्र होय तो ए शहेरनी कारोबारी अने पछी एना मंडळोनी कारोबारी सुधीमां आ चिंतन पहोंचतुं होय छे. राष्ट्रीय कार्यकारी बन्या बाद प्रदेशनी बनी प्रदेशनी मळी अने प्रदेशनी मळ्या बाद आजे शहेरनी मळी छे. हवे मंडळोनी मळशे. राष्ट्रीय कार्यकारीमां जे चर्चा राजकीय प्रस्तावो थया आजे कामो थया केन्द्रना गुजरात सरकारना अहींया जे अमदावाद म्युनिसिपल कोर्पोरेशनना कामो थशे अने भविष्यना प्रोग्रामो आगामी चूंटणीनी रणनीति आना अंगेनी बधी चर्चाओ आ कारोबारीमां थशे. बनासकांठाना सरहदी विस्तार काणोठी केनालमां जरूरियात करता वधु पाणी छोड़ाता लाखों लीटर पाणीनो वेडफाट थयो छे. वधु पाणी छोड़वाने कारणे हाल केनालनुं पाणी ओवरफ्लो थई रह्युं छे. ओवरफ्लो थयेलुं पाणी केनालनी आसपासमां आवेला खेतरमां फरी वळता खेतरो बेटमां फेरवाई गया. नर्मदा निगमना अधिकारीओनी घोर बेदरकारीने कारणे खेडूतोने मुश्केली वेठवानो વારો આવ્યો છે. રાજકોટમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરવાની સમસ્યા સામે આવી છે. વોર્ડ નંબર 12માં પુનિતનગરમાં 30 લોકોને ઉલટીની ફરિયાદ નોંધાઈ છે. પુનિતનગરના 30 લોકો ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અવસર એપાર્ટમેન્ટના રહીશોને ઉલટીઓ થવા લાગી. ભૂગર્ભ ગટરના પાણીમાં પીવાના પાણી સાથે ભળી ગયા હોવાની ફરિયાદ છે. 80 ફૂટ રોડના કામમાં ડ્રેનેજ લાઇન ડેમેજ હોવાની ફરિયાદ છે. ડ્રેનેજ લાઇન ડેમેજ થતા પીવાનું પાણી દૂષિત થયું. દૂષિત પાણી પીવાને કારણે સ્થાનિકોને રોગચાળો ફેલાવાની ભીતિ છે. હાલ 80 ફૂટ રોડની ઘણી બધી સોસાયટીઓમાં ઉલટીના કેસ સામે આવી રહ્યા છે. ફક્ત અવસર એપાર્ટમેન્ટમાં જ 30થી વધારે કેસ નોંધાયા છે. રાજકોટના પુનિતનગર વિસ્તારમાં જે અવસર એપાર્ટમેન્ટ આવેલો છે ને ત્યાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હતું ને તેને કારણે ઘણા લોકોને ઉલટી થવાના પ્રશ્નો છે તે સામે હતા. એના સ્થાનિક લોકો આપણી સાથે જે ભાઈ શું આખો સમસ્યા થઈ હતી. રોડ ઉપર અમારે બાજુમાં 180 ફૂટના રોડ ઉપર ખોદકામ કરેલું છે. એમાં ડ્રેનેજ 2-3 જગ્યાએ તૂટેલ છે અને આરોગ્ય ખાતાનું અમે કમ્પ્લેન કરી છે. પાણી ગંદુ આવે છે બેન, શું કહેશો કેટલા સમયથી આવું પાણી આવે છે ને શું તકલીફ થઈ? હવે એ તો સાહેબ ખ્યાલ નથી કેટલા સમયથી આવે છે, પણ અમારી સોસાયટીમાં 2-3 દિવસથી આ બધો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે. અને અમારા ઘરમાં તો ખુદ કાલથી થયો છે. આજે અમારા ખુદ ઘરમાં 4 કેસ છે. અમે 4 જણા મેમ્બર છીએ, 4-4ને આ અસર થઈ ગઈ છે. ટોટલ આ ફ્લેટમાં કેટલા લોકોને આવું થયું હશે? અમારે 20-25 જણા છે અંદાજે. કુલ કાલના 20-25 જણા છે. માજી શું શું તકલીફ પડે છે? ઝાડા છે ને પેટમાં દુખે છે. તમારા ઘરમાં કેટલા લોકો ના થયું છે? બધાય ના, અમે 5-6 અને 5-8 ની છે. પાણી ખરાબ આવે છે કે શું સમસ્યા? એ પાણી તો રેગ્યુલર છે, ખબર નથી પડતી અમને કઈ. ઓમ પાણી વેન છો 6 વાગે આનું ઝાડા ઉલટી ને માર દેર ની છે ને હા હું ની છે, આખા ઘરમાં તકલીફ છે. અત્યારે જે ટાંકામાં પાણી છે ગંદુ જોવા મળે છે, શું કે? એ ટાંકામાં અમે જોયા નથી, અમે તો ફિલ્ટર વાપરે સાફ કરાવ્યા હોય તો ખબર નથી. 8 દિવસથી અમે સાફ કરાવ્યા બધાય ટાંકા ઉપર નીચેના બધાય સોસાયટી વાળાવે, પણ છતાંય આ 3 દિવસથી વધારે પ્રોબ્લેમ થઈ ગયો છે અમને.
જે એપાર્ટમેન્ટ છે તેના 20-25 લોકો છે તેને ઝાડાઉલટીની સમસ્યા થઈ છે અને લોકો પરેશાન છે. આરોગ્ય વિભાગને જાણ કરી છે, આરોગ્ય વિભાગની ટીમ અહીં તપાસ માટે આવશે. પરંતુ જે રીતના અત્યારે માલુમ પડી રહ્યું છે કે જે ભૂગર્ભનું કામ રોડ ઉપર ચાલી રહ્યું છે અને તેને કારણે ભૂગર્ભનું જે ગટરનું પાણી, ગંદુ પાણી છે તે પીવાના પાણીમાં ભરી ગયું છે અને તેને કારણે લોકોની સમસ્યા છે તે થઈ રહી છે. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં દૂષિત પાણીની ફરિયાદ બાદ મેયર પણ સ્થળ પર પહોંચ્યા. મેયર પ્રદીપ દવે વોર્ડ નંબર 12 ની મુલાકાત લીધી. રાજકોટના મેયર પ્રદીપ દવનું નિવેદન, સવારથી જ આરોગ્ય વિભાગ સર્વે કરી રહ્યું છે. પાણીના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. દૂષિત પાણીને કારણે ઉલટીઓ થવાની ફરિયાદ આવી છે, તો કોન્ટ્રાક્ટરને પણ મેયરે તાકીદ કરી હોવાનું નિવેદન આપ્યું. એ મુખ્ય માર્ગ ઉપર જ પાણીની પાઇપલાઇનનું ભંગાણ થયેલું હોય ને એ ક્યાંક ખરાબ પાણી સાથે મિક્સ થયેલું હોવાને કારણે આ બનાવ બન્યો છે. તો કોન્ટ્રાક્ટરને પણ તાકીદ કરી છે કે એ કામ કરવામાં કાળજી રાખે, સાથે ડ્રેનેજની ટીમ છે એમને પણ તાકીદ કરી છે કે સતત એની પાછળ મોનિટરિંગ રાખી ને આવી જો ફરિયાદો ધ્યાનમાં આવે કે આપણે ત્યાં સ્થળ નિરીક્ષણ જતા આપણને ખ્યાલ પડે તો એ તાકીદ એનું સોલ્યુશન લેવું જેથી કરીને આવા બનાવો છે એ ફરીથી ના બને. લોકોનું સ્વાસ્થ્ય વધુ ન બગડે એને લઈને શું કાળજી રાખશો? લોકોનું સ્વાસ્થ્ય સ્વાભાવિક છે, અમારી પ્રાયોરિટી હોય છે. એના માટે જ આજ સવારથી જ લોકોનો મેડિકલ ટીમ દ્વારા એ ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો છે અને એની પ્રાઇમરી મેડિસિન પણ અત્યારે આપવામાં આવી છે. બિલકુલ, લોકોનો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે, પ્રાઇમરી મેડિસિન આપવામાં આવી છે અને વધુ સ્વાસ્થ્ય ન બગડે. આગળ વધીએ. કોરોનાના મૃતકોના સ્વજનોને સહાય ફોર્મનું વિતરણ. વડોદરામાં સહાય માટેના ફોર્મનું વિતરણ શરૂ થયું છે. શહેરમાં સરકારી ચોપડે કોરોનાથી 623 મોત નોંધાયેલા છે, તો શહેરમાં 623 મોતની સામે 1265થી વધુ ફોર્મનું વિતરણ થયું છે. ફોર્મ સાથે મરણ દાખલો લેવા પણ સવારથી લોકો કતારમાં ઉભા છે. બે દિવસમાં 105,52,50,000ની રકમ પણ ચૂકવવામાં આવી છે. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. બનાસકાંઠાના અંબાજીમાં પગપાળા સંઘોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. ભાદરવી પૂનમનો મેળો આ વર્ષે બંધ રહ્યો હતો અને ત્યારબાદ હવે નિયમોમાં છૂટ મળતા પગપાળા સંઘો અંબાજી પહોંચી રહ્યા છે. વડોદરા જિલ્લા સીસવા ગામના ભક્તો 7 દિવસની પગપાળા યાત્રા કરીને માતાજીના સ્થાને પહોંચ્યા છે. સીસવા ગામના 700 માઈ ભક્તો 300 કિલોમીટરની પગપાળા યાત્રા કરીને હાલ અંબાજી પહોંચ્યા છે. આ સંઘ છેલ્લા 37 વર્ષથી માતાજીના સ્થાને પગપાળા આવે છે. આ સંઘ પગપાળા આવીને 111 ફૂટની ધજા પણ પોતાની સાથે લાવે છે. બાદમાં અંબાજી મંદિરે શિખર પર ધ્વજા ચઢાવી હતી. ભાદરવી પૂનમ બાદ દેવ દિવાળીથી સંઘો હાલ પગપાળા અંબાજી આવી રહ્યા છે. આ 37મું વર્ષ છે અમારું. અમે વર્ષોથી માતાની શ્રદ્ધાથી 300 કિલોમીટર ચાલીને વર્ષોથી અહીંયા માતાજીને ધજા અર્પણ કરવા આવીએ છીએ. લગભગ અત્યારે 700 માણસ મારી સાથે છે. કોઈ પણને કોઈ જગ્યાએ માતાજીની કોઈ એ નહીં અને એની શ્રદ્ધાથી બધા ચાલે છે. નર્મદાના નાંદોદના પોઈચા ગામે નર્મદા નદીમાં નાહવા પડેલા બાળકોની બચાવ કામગીરીની સફળ મોકડ્રીલ કરવામાં આવી. આ ઉપરાંત એક ગામથી બીજા ગામે જઈ રહેલી બોટમાં 5 મુસાફરો હતા, જેમાંથી 4ને બચાવી લેવામાં આવ્યા. એકની હાલત ગંભીર જણાતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં એકાએક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરતા ફાયર બ્રિગેડ, વડોદરા એનડીઆરએફની ટીમ અને આપદા મિત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. कलेक्टर ऑफिस में सूचना दी कि कुछ बच्चे नदी में नहा रहे थे तो वो डूब रहे हैं, मतलब नदी का बहाव तेज हो गया है तो वो डूब रहे हैं. इसलिए उन लोगों को रेस्क्यू सफलतापूर्वक पूर्ण किया. दूसरे गांव में बोट के थ्रू जा रहे थे, अचानक तेज बहाव होने के कारण बोट हिलर रन खाने लगी तथा वो पलट गई, जिसमें कुल 5 लोग थे, जिसमें 4 लोगों को जिंदा बचा लिया गया. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી પહેલા દાનની સરવાણી ફૂટી છે. છેલ્લા 6 મહિનામાં યુનિવર્સિટીમાં 50 લાખ રૂપિયાનું દાન આવ્યું છે. આ દાનનો ઉદ્દેશ યુનિવર્સિટીના સેનેટ પદ માટેનો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાન આધારિત 3 બેઠક છે. જે દાતા 1 લાખ રૂપિયાનું દાન આપે તેને પોતાના પ્રતિનિધિ મૂકવાનો અને મત આપવાનો અધિકાર છે, જેને લઈને યુનિવર્સિટીમાં દાનની સરવાણી ફૂટી છે. દાન જે ઉદ્દેશ્યથી મળ્યું હોય, પરંતુ આ દાન યુનિવર્સિટીના સત્કાર્યો માટે ખૂબ ઉપયોગી થશે.
सौराष्ट्र यूनिवर्सिटीनी सेनेटना इलेक्शनों आवता समय में आवी रह्या छे। विविध फेकल्टीना अने विविध प्रकारना जे काई इलेक्शनों छे, यूनिवर्सिटी में दातानी त्रण सीटों होय छे, एटले स्वाभाविक रीते आ दाननी सरवाणी आपे जेम वात करी एम अत्यारे वधी छे। अने 50 लाख रुपया जेवुं दान सौराष्ट्र यूनिवर्सिटीने आ छेल्ला 6 महीनानी अंदर अमने प्राप्त थयुं छे। સુરેન્દ્રનગરના વઢવાણની જીઆઈડીસીને જોડતો મુખ્ય કોઝવે છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય વધી રહ્યો છે। દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકામાં તંત્રએ કરોડો રૂપિયાના વિકાસ કામો કર્યા હોવાની વાતો કરવામાં આવે છે, પરંતુ કોઝવેનું નવીનીકરણ ન થતા વાહન ચાલકોમાં રોષ છે। જીઆઈડીસીમાં 400થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે, જ્યાં અનેક લોકો રોજગાર માટે આવતા હોય છે। કોઝવે પર સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ છે, જેનાથી ભારે મુશ્કેલી પડી રહી છે। કચ્છ પાસે દરિયામાં 2 મોટા જહાજોની વચ્ચે ટક્કર થઈ। એમવી એવિએટર અને એમવી ક્રેઝ વચ્ચે ટક્કર થઈ। ઓખાથી 10 નોટિકલ માઇલ દૂર જહાજો વચ્ચે ટક્કર થઈ। કોસ્ટગાર્ડના 2 શિપ બચાવ માટે પહોંચી ગયા છે। જહાજોમાંથી ઓઇલ લીક ન થાય તે માટે કોસ્ટગાર્ડની ટીમે કવાયત હાથ ધરી છે। કોસ્ટગાર્ડની ટીમ સતત નજર રાખી રહી છે। હાલમાં કોસ્ટગાર્ડનું વધુ 1 શિપ મદદ માટે રવાના થયું છે। બંને જહાજમાં સવાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે। કોસ્ટગાર્ડની રાહત બચાવની કામગીરી યથાવત છે। કોરોના મહામારી સામે ભારતની લડાઈ ચાલુ છે અને હવે 100% રસીકરણ માટે અનેક પ્રકારના અભિયાન પણ ચલાવાઈ રહ્યા છે। મધ્યપ્રદેશના હરદામાં આદિવાસીઓએ કોરોના રસીકરણની ઉત્સવ તરીકે ઉજવણી કરી। संजीवनी जिंदगी की खुराक, कोरोना से बचाएगा कोरोना टीका। आदिवासियों का कोरोना टीका उत्सव, हरदा में मना कोरोना टीकाकरण उत्सव। क्योंकि टीका है संजीवनी, लगवाया क्या। लोक संगीत और लोक नृत्य के बीच आदिवासियों का कोरोना टीकाकरण उत्सव चल रहा है। आदिवासियों ने अपने पारंपरिक गदली नृत्य से यहाँ सबका मन मोह लिया। इस उत्सव में 11 गांव के आदिवासी ग्रामीण शामिल हुए हैं, जिन्होंने कोरोना टीका लगवाने के बाद लोक संस्कृति से अपनी खुशी का इजहार किया। दोनों टीका लगा लिया, कुछ भी नहीं हुआ। दोनों टीका लगा लिया, कुछ भी नहीं हुआ। हरदा के दूर दराज आदिवासी इलाकों में कोरोना टीकाकरण को पहुंचाना किसी चुनौती से कम नहीं था। जिला मुख्यालय से करीब 80 किलोमीटर दूर तक बसे इन गांव तक पहुंच बनाना और आदिवासी लोगों को कोरोना टीके के लिए जागरूक करके टीका केंद्रों तक लाने के लिए प्रशासन ने टीकाकरण उत्सव का सहारा लिया। इस दौरान आदिवासी लोगों को कोरोना टीका देने के साथ साथ दूसरी अन्य लाभकारी योजनाओं के बारे में भी बताया गया। गांव के लोग थे, 11 गांव के लोग थे, वो सब इकट्ठे हुए और ये जो महाअभियान चल रहा है टीकाकरण का, उसमें सबने अपना टीका लगवाया। उत्सव का माहौल था, लोग अपने डांस करा, ढोलक बजाए, आदिवासी नृत्य करा और मैंने उनको ये जो भी योजना है भारत सरकार की और राज्य शासन की कल्याण योजना है उनके बारे में अवगत कराया। कोरोना महामारी से बचने में कोरोना टीका सबसे कारगर उपाय है। देश भर में चलाए जा रहे दुनिया के सबसे बड़े टीकाकरण अभियान से कोरोना का संकट थोड़ा कम जरूर हुआ है, लेकिन सावधानी और कोरोना टीके की दोनों खुराक लेना अभी भी उतना ही जरूरी है। इसीलिए टीके को चुनिए और कोरोना के खिलाफ लड़ाई को मजबूत करिए। ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क।